दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले हैं, आजा जरी वाले नीले आसमाने के तले हैं। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले हैं, आजा जरी वाले नीले आसमाने के तले हैं। जय हो नमस्कार विद्यार्थियों, आज आप नव चेप्टर चालू करी ही। चेप्टर 17 श्वासोश्वास अने वायु नी आपले ટૂંકમાં શ્વસન તંત્ર, તો શ્વાસોશ્વાસ ને વાયુની આપણે, જોકે આ ચેપ્ટર આખું છે તો હ્યુમન બોડી ઉપર જ, આપણા ઉપર જ છે, પણ શરૂઆતમાં પ્રસ્થાવનામાં કીધું હે કે શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શું, તો કે આપણે ભૂતકાળના જે વનસ્પતિના ચેપ્ટર જોયા એની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ વ્યક્તિ છે ખોરાક લીએ, એટલે સજીવ છે ખોરાક લીએ, આ ખોરાકનું સંપૂર્ણપણે પાચન કરવા માટે તે ઓક્સિજનની હાજરીમાં તે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા કરતો હોય, આ દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, તો એ ઓક્સિજન વાપરે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે, ઓક્સિજન વાપરવા માટે તે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે, એટલે શ્વાસ લે ત્યારે O2 વાપરે અને ઉચ્છવાસ દરમિયાન CO2 દૂર કરે, શ્વાસમાં ઓક્સિજન વાપરે ઉચ્છવાસમાં CO2 બહાર કાઢે, જેને શ્વાસોશ્વાસ કહેવાય, એટલે વાયુની આપલે। જુદા જુદા પ્રાણીઓની અંદર આ શ્વસનની ક્રિયા કરવા માટે જુદી જુદી રચના આવેલી હોય, આપણે આ ચેપ્ટરની અંદર જે પ્રાથમિક માહિતી પહેલા લેવું કે ભાઈ જુદા જુદા પ્રાણીઓમાં શ્વસન કરવા માટે કેવી કેવી રચના આવેલી છે, એનું ડીપમાં આપણે જવાનું નથી, ડીપમાં જવાનું છે શુંમાં, તો કે મનુષ્યના શ્વસન અંગમાં, જેમ આપણે પાચન તંત્ર ભીણા એમ શ્વસન તંત્ર લેવાનું, પેલા આખે આખા શ્વસન તંત્રની રચના, પછી શ્વસનની ક્રિયા, પછી એમાં આવતા અન્ય ઘટકો, અને શ્વસન તંત્રની અંદર કોઈ પણ પ્રકારની ખામી આવે ઉણો એટલે કે શ્વસન તંત્રને લગતા રોગો, આવું આપણે આ ચેપ્ટરમાં કઈ ભણવાનું છે। તો પહેલા આપણે કરી વાત શ્વસન અંગોની, આ થઈ પ્રસ્તાવના, નાની એવી પ્રસ્તાવના છે જે તમને ખ્યાલ જ હોય, એમાં વાંચશો એટલે ખબર પડી જાય કે આગલા ધોરણમાં આટલું બધું આપણે જોઈએ, અહીંથી આપણું પહેલો ટોપિક ચાલુ થાય છોકરાઓ, શ્વસન અંગો। શ્વસન અંગો
તો કે ભાઈ વાદળી છે એટલે નિમ્ફ, સરળ શરીર રચના ધરાવતા પ્રાણીઓથી આપણે ચાલુ કરી વાત ને જટિલે આગળ વધશું. તો સાવ સરળ રચના ધરાવતા પ્રાણીઓમાં વાદળી છે, કોષ્ઠાંત્રીઓ છે, ચપટા કૃમિઓ છે. વાદળી, કોષ્ઠાંત્રીઓ, ચપટા કૃમિઓ, કે આ બધાની શરીર રચના હાવ સરળ છે વગેરે આના જેવા બીજા પણ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વિનિમય શરીરની સપાટી દ્વારા કરતા હોય વગેરે જેવા સરળ શરીર રચના ધરાવતા સજીવો O2 અને CO2 એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વિનિમય એટલે કે લેવો, ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી દૂર કરવો, જેને વિનિમય કહેવાય, શરીરની સપાટી દ્વારા કરતા હોય. O2 અને CO2 જેવા વાયુઓનું વિનિમય શરીર સપાટી દ્વારા કરે છે. એની અંદર કોઈ સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોતું નથી, એની અંદર શ્વસન અંગો હોતા નથી. શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે તેઓ તેની સપાટીનો ઉપયોગ કરે છે. ભીના અળસિયા છે એની અંદર શ્વસનની ક્રિયા કરવા માટે પણ કોઈ વિશિષ્ટ શરીર રચના નથી. અળસિયા છે એની ભીની ક્યુટિકલ યુક્ત ત્વચા દ્વારા શ્વસન કરે. અળસિયા શ્વસન ક્રિયા તેની શરીર સપાટી તો એની શરીરની સપાટી કેવી હોય? તો કે સપાટી ભીની ક્યુટિકલ યુક્ત હોય છે. એની સપાટી એકદમ ભીની ચીકણી હોય, ક્યુટિકલ નું ફરતું આવરણ આવેલું હોય, વાતાવરણમાં રહેલો ઓક્સિજન ભીની ચીકણી સપાટીના સંપર્કમાં આવતા ત્યાં ઓગળી જાય અને સીધે સીધો ઓક્સિજન જે રુધિરની અંદર શું થાય, પડી જાય. એની ત્વચા ઉપર જ શ્વસન છિદ્રો આવેલા હોય, ત્યાંથી ડાયરેક્ટ ઓક્સિજન છે એ રુધિરમાં વહ્યો જાય. કીટકો નલિકાઓની વિશિષ્ટ ગોઠવણી દ્વારા શ્વસનની ક્રિયા કરતા હોય. કીટકોમાં નલિકાની વિશિષ્ટ ગોઠવણ આવેલ હોય, તેના દ્વારા શ્વસન કરે. આ ઉપરાંત અન્ય જે જોઈએ, જલીય સંધિપાદ સમુદાયના પ્રાણીઓ, જલીય કે એવા પ્રાણીઓ કે જે પાણીમાં રહે છે, જલીય સંધિપાદ મૃદુકાયો મૃદુકાય સમુદાય. સંધિપાદ સમુદાય એટલે છોકરા એવા પ્રાણી કે જેના શરીર છે એ સાંધા વાળા હોય. દાખલા તરીકે કરચલો, તો કરચલો છે એ સમુદ્રમાં રહેતો હોય તો એનું આખે આખું શરીર છે કેવું છે, તો કે સાંધા વાળું છે, એને સંધિપાદ સમુદાય કહેવાય. મૃદુકાય પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જેના શરીર એકદમ મૃદુ એટલે પોચા હોય. દાખલા તરીકે પાયલા કે જે શંખની અંદર રહે. આની અંદર વાહિનીમય રચના આવેલી હોય, સૂક્ષ્મ નલિકાઓની વાહિની બનેલી હોય,
આ વાહિની દ્વારા ઝાલરોનો ઉપયોગ કરે અને તેના દ્વારા તે શું કરે, શોષણ કરે. મૃદુકાય સમુદાયમાં શોષણ કરવા માટે વિશિષ્ટ વાહિનીઓ આવેલ હોય. આ વાહિનીઓ ભેગી થાય અને ઝાલર મારફત જે ઝાલર દ્વારા જોડાય અને શોષણ માં મદદ કરે. ઝાલર જેવી રચના બનાવે ને એના દ્વારા એ લોકો શું કરતા હોય, શોષણ કરતા હોય. સ્થલીય સ્વરૂપના એટલે કે જેમ આપણે જલીય સંધિપાદ ને મૃદુકાય કીધા એમ સ્થલીય સમુદાય, સ્થલીય એટલે જમીન ઉપર રહેતા સંધિપાદ સમુદાય ના પ્રાણીઓની અંદર પણ વાહિનીમય કોથળીઓ આવેલી હોય જેને આપણે ફેફસા તરીકે ઓળખીએ છીએ. માં વાહિનીમય કોથળીઓ જેવી રચના આવેલ હોય. સુવિકસિત ફેફસા નહીં, આપણા જેવા વિકસિત ફેફસા નહીં, પણ એની અંદર કોથળી જેવી રચના બને જેને ફેફસા તરીકે આપણે કહી શકીએ, પણ હકીકતમાં ફેફસા જેવી રચના હોતી નથી. એટલે એની ફેફસાની રચના આપણા ફેફસાની રચના જેટલી જટિલ હોય નહીં. રેડી? હજી પુષ્ટવંશીઓમાં મત્સ્યો ઝાલર દ્વારા શોષણ કરે. પુષ્ટવંશીઓ માં મત્સ્ય, મત્સ્યનો સમાવેશ પુષ્ટવંશીઓમાં થાય. મત્સ્યમાં શ્વસન કરવા માટે ઝાલરો આવેલ હોય છે. એની અંદર શ્વસન માટે ઝાલર હોય કે જેના દ્વારા એ લોકો શું કરતા હોય, શ્વસન કરતા હોય. સરીસૃપો, પક્ષીઓ, સસ્તન એટલે આપણે બધાય આપણી અંદર ફેફસા દ્વારા શ્વસન થાય. પુષ્ટવંશીઓ વિહર્ગ એટલે પક્ષી માં શ્વસન માટે સુવિકસિત ફેફસા આવેલા હોય છે. આપણા બધામાં ફેફસા આવેલા હોય સુવિકસિત. દેડકો છે એ પાછો ઉભયજીવીમાં આવે તો ઉભયજીવીની અંદર ભીની ત્વચા દ્વારા શ્વસનની ક્રિયા થતી હોય એટલે દેડકો એક વિશિષ્ટ પ્રાણીમાં આવી જાય. દેડકા જેવા ઉભયજીવીઓ માં શ્વસન તેની શરીરની બાહ્ય સપાટી દ્વારા થાય. એની આ ત્વચા દ્વારા બાહ્ય સપાટી, આ સપાટી પર ઓક્સિજન અડે એટલે એનું શ્વસન થઈ જાય એટલે બાહ્ય સપાટી આખા શરીરની સપાટીથી શ્વસન કરે એટલે જ દેડકામાં કહેવામાં આવે ત્વચીય શ્વસન. દેડકો કેવું શ્વસન કરે? ત્વચીય શ્વસન. દેડકામાં ત્વચીય શ્વસન નહીં થાય, ફુફુસીય શ્વસન નહીં થાય અને મુખ કંઠનાલીય શ્વસન નહીં થાય.
એ જયારે આપણે દેડકો લેશું ને ત્યારે આપણે એની ચર્ચા ડીપમાં કરશું. સસ્તનોમાં વિકસિત શ્વસન તંત્ર આવેલું હોય એટલે આપણી અંદર શું વિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. તો આ વાત થઈ છોકરાઓ શ્વસન અંગોની. જુદા જુદા પ્રાણીઓમાં શ્વસન અંગો જુદા જુદા આવેલા હોય એની ચર્ચા આપણે આ કરી. રેડી, એકવાર ફરીથી નજર મારી જાઓ કે વાદળી, કોષ્ઠાંત્રીઓ, ચપટા કૃમિઓ વગેરે જેવા સરળ શરીર રચના ધરાવતા હોય સજીવો એની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું વિનિમય શરીર સપાટી દ્વારા થાય. અળસિયાની અંદર શ્વસન ની ક્રિયા તેના શરીરની સપાટી દ્વારા કરે. સપાટી ભીની હોય, ક્રિટિકલ યુક્ત હોય એટલે વાતાવરણમાં રહેલો ઓક્સિજન સપાટી ઉપર સ્પર્શે એટલે સીધું શ્વસન છિદ્ર દ્વારા એ રુધિરની અંદર ભળી જાય અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ જ છિદ્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય. કીટકોમાં નલિકાની વિશિષ્ટ ગોઠવણી આવેલી હોય તેના દ્વારા એ શ્વસન કરે. જલીય સંધિપાદ સમુદાય, મૃદુકાય સમુદાયમાં શ્વસન કરવા માટે વિશિષ્ટ વાહિનીઓ પણ આવેલી હોય જે ઝાલર દ્વારા જોડાયેલ અને શ્વસનમાં શું કરે એને મદદ કરે. સ્થલીય સંધિપાદ સમુદાયમાં વાહિનીમય કોથળીઓ જેવી રચના આવેલી હોય એના દ્વારા શ્વસન થાય. પુષ્ઠવંશીઓમાં મત્સ્યની અંદર શ્વસન કરવા માટે ઝાલરો આવેલી હોય. પુષ્ઠવંશીઓ કે જેવા જમીન ઉપર રહે છે, સરીસૃપ છે, વિહર્ગ છે, એની અંદર શ્વસન માટે સુવિકસિત ફેફસાની રચના આવેલી હોય. સસ્તન દેડકા જેવા ઉભયજીવીઓમાં શ્વસન તેની બાહ્ય સપાટી દ્વારા થાય અને આપણે બધાય શરીર સસ્તન એટલે આપણે આપણા જેવા બીજા બધાય આપણી અંદર સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોય એટલે કે શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, અંત્ય શ્વાસ વાહિકા, વાયુ કોષ્ઠ, આ બધી જટિલ રચના આપણામાં હોય. હવે અહીંયા આપણે બધા પ્રાણીઓ વિશે સામાન્ય માહિતી લઈ લીધી, ડીપમાં જવાની કઈ જરૂર નથી. જુદા જુદા ચેપ્ટરમાં આ લોકોનું આવે જ છે, દાખલા તરીકે ડેટકાનું ચેપ્ટર છે તેમાંની વાત આવે જ છે. પછી પ્રાણીઓનું વર્ગીકરણ છે એની અંદર સંધિપાદ સમુદાય બધાની વાત ત્યાં કરેલી છે. હવે આપણે જવાનું છે માનવીના શ્વસન તંત્રમાં. લાંબો મોટો જટિલ પ્રશ્ન, આ હું કાઢી નાખું છું, તમે નોટ ડાઉન કરી નાખજો, પોઝ લઈ લેજો અને નોટ ડાઉન આપણી ફેરબુકમાં ઉતારી લેજો. ઓકે, હવે આપણે આગળ જઈએ. અહીંથી છોકરાઓ ખરેખર આપણું ચેપ્ટર ચાલુ થાય. માનવનું શ્વસન તંત્ર, ફૂલ્લી મોટો પ્રશ્ન થાય કે માનવીનું શ્વસન તંત્ર સવિસ્તાર સમજાવો. તો પેલા પહેલા તો આપણે એ જોવાનું થાય કે ભાઈ આપણા શ્વસન તંત્રની અંદર કયા કયા અંગો જોડાય અને સમગ્ર તંત્રનું નિર્માણ થાય. તો માનવીના શ્વસન તંત્રની શરૂઆત નાકથી થાય. નાક, કંઠનળી, સ્વરપેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની અને ફેફસા. નાક સૌથી પહેલા, નાક પછી કંઠનળી, સ્વરપેટી, કંઠનળી, સ્વરપેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની, શ્વાસ નળી,
શ્વાસ, વાહિની અને ફેફસા. આપણા શ્વસન તંત્રની અંદર આટલા અંગોનો સમાવેશ થાય. હવે આ દરેક અંગ આપણે જોતા જાય ક્રમશ. તો પેલા વેલા આવે છોકરા હું નાકની વાત. નાક, તો ભાઈ નાક છે ચહેરાની બહારની તરફ ઉપસેલું, આપણો આ ચહેરો બહારની બાજુ ઉપસેલું, ને અંદરનો ભાગ છે એ અસ્થિથી ઘેરાયેલો. એટલે અંદરનો ભાગ ચહેરાના અસ્થિ એટલે ખોપરીથી ઘેરાયેલો. ચહેરાની બહાર ઉપસેલું, અંદરનો ભાગ અસ્થિ થી ઘેરાયેલો. હવે નાકને ત્રણ ભાગમાં વિભાજિત કર્યું. બાહ્ય નાસિકા છિદ્ર, એટલે કે આ બે છિદ્ર હોય જે અંદરની બાજુ પટલ દ્વારા શું પડતા હોય, જુદા પડતા હોય. બાહ્ય નાસિકા છિદ્ર, બાહ્ય નાસિકા છિદ્ર તો કે બહારના ભાગમાં બે છિદ્ર આવેલા હોય. બહારના ભાગે બે છિદ્ર, જો હું અહીં આખું વાક્ય નથી લખતો, પછી એ તો તમને લખતા આવડે છોકરાઓ, નકર તો મારે આ બોર્ડ કેટલી વાર ભૂસવું પડે, એક વાર માં આખું પૂરું નહીં થાય, એકાદ વાર ભૂસવું જ હોય ત્યારે શ્વસન તંત્ર પૂરું થાય. ટૂંકમાં લખવું તોય ટેક્સ્ટ તો તમારી પાસે છે, એમાં જોઈ લેવાનું. અને ખાસ મેં તમને કીધું છે એમ કે ભાઈ હ્યુમન બોડીના ચેપ્ટરની અંદર ટેક્સ્ટમાં જેટલી માહિતી છે એના કરતા હું અહીંયા તમને વધુ માહિતી આપીશ. એટલે તમે આ જ પ્રશ્ન તમારી ટેક્સ્ટમાં જોશો એટલે તમને એમ થશે કે ટેક્સ્ટમાં તો લખાણ ઓછું છે, માહિતી ઓછી છે, સાહેબે તો વધુ દીધું. તો ભાઈ નીટને ધ્યાનમાં રાખીને તમને આપ્યું છે. એ ઘણા છોકરાઓ એમ કે સાહેબ નીટ કરાવો તમે, તો આ શું છે, આ નીટ જ છે ભાઈ, એનસીઆરટી ની તમારી બુક છે ને એ ઉપરાંત તમે વધારાનું આપી, તમારું નીટનું નોલેજ થયું, બે ભેગું કરો એટલે તમારું ગુજરાત બોર્ડ થઈ ગયું, થિયરીનું ગુજકેટ થઈ ગઈ અને નીટ થઈ ગઈ. બધી એક્ઝામ ની તૈયારી હારે જ થાય ટોપિક વાઇઝ. અત્યારે આપણે આ ચેપ્ટર પૂરું કરીને પછી હું એમ કહું કે હાલો બે લેક્ચર આપણે નીટ ના આપીએ, ત્યારે હું પાછું ભણાવું થોડું થોડું, તો એ થોડી મજા આવે, સળંગ લેતું જ આવવાનું. બહારના ભાગમાં બે છિદ્ર આવેલા હોય, હવે અંદરનો ભાગ અસ્થિથી ઘેરાયેલો હોય. અને અંદરનો બાહ્ય નાસિકા છિદ્રની વાત કરી જે પટલ દ્વારા હું પડતા હોય, એકબીજાથી જુદા પડતા હોય, જે પટલ દ્વારા એકબીજાથી જુદા નાકમાં અહીંયા આમ કરો એટલે આ હલે એટલે એકબીજાથી હું પડ્યા જુદા. હવે બીજો ભાગ આવે નાસિકા કોટર. તો નાસિકા કોટર ની વાત કરીએ તો અંદરનો ભાગ છે અસ્થિથી ઘેરાયેલી મોટી એવી ગુહા છે, એટલે અંદરના ભાગમાં મોટી એવી જગ્યા હોય જે નાકનો અંદરનો ભાગ છે જે અસ્થિથી ઘેરાયેલ મોટી ગુહા છે. અંદરની બાજુ મોટી એવી જગ્યા હોય, અગ્ર બાજુ તે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા ખુલે. અગ્ર બાજુ તે
માર્ગદર્શિકા છિદ્ર દ્વારા ખુલે છે. આગળના ભાગમાં એ બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા ખુલે, ન્યાય જોડાયેલ હોય, જે નાસિકા પટલ દ્વારા એકબીજાથી શું પડે, જુદા પડે. જે નાસિકા પટલ દ્વારા એકબીજાથી જુદા પડે છે, એટલે પટલ થી એકબીજાથી શું પડી જાય, અલગ થઈ જાય. જે નાસિકા પટલ દ્વારા શું પડી ગયા, જુદા, એટલે અંદર થી બે એકબીજાથી પડી જાય જુદા. હવે છેલ્લો ભાગ નાસિકા કોટર. નાસિકા કોટર પાછો ત્રણ પ્રદેશમાં વિભાજે, બાહ્ય નાસિકા છિદ્ર, પછી આપણે વાત કોની કરી, નાસિકા કોટરની. નાસિકા કોટરની અંદર આપણે જસ્ટ જનરલ ચર્ચા જોઈ ગયા, હવે એની અંદરની ડીપની ચર્ચા જોવાની થાય. તો કે નાસિકા કોટર પાછો ત્રણ પ્રદેશમાં ખુલતો હોય, જેને ત્રણ ભાગમાં વિભાજિત કરેલ છે, એના પાછા ત્રણ પ્રદેશ પડે છે, એ જોતા જઈએ આપણે. તો કે ભાઈ વિભાજિત નીચેના વેસ્ટિબ્યુલર, ત્રણ પ્રાંતમાં વિભાજન થયું, વિભાજિત ભાગ છે એ નીચેનો ભાગ છે, એને વેસ્ટિબ્યુલર ભાગ કહેવાય. કોનો? નાસિકા કોટરનો. નીચેના ભાગને વેસ્ટિબ્યુલર એટલે વેસ્ટિબ્યુલર પ્રદેશ એટલે પ્રોદ્રાણ પ્રદેશ. મધ્યમાં શ્વસન પ્રદેશ, મધ્યનો ભાગ છે એને શ્વસન પ્રદેશ કહેવાય, અને સૌથી ઉપરનો ભાગ છે ને એને દ્રાણ પ્રદેશ કહેવાય. આમ ત્રણ ભાગ પડ્યા, બાહ્ય નાસિકા છિદ્ર, પછી નાસિકા કોટર, અને એની અંદર આવી જાય અંતનાસિકા છિદ્ર. હવે વાત આવે છોકરાઓ કોની, તો કે નાક પછી આવ્યું કોણ, તો કે કંઠનળી. તો કંઠનળીની વાત કરીએ આપણે, તો 12.5 સેન્ટીમીટર લંબાઈ ની કંઠનળી હોય, જે 12.5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, આપણી કંઠનળીની લંબાઈ 12.5 સેન્ટીમીટર. આગળ એ હવા અને ખોરાક બંનેના વહન માટેનો એક સામાન્ય માર્ગ છે, એટલે કે હવાનું વહન અને ખોરાકનું વહન બેયનું વહન કંઠનળી દ્વારા થાય. જે હવા અને ખોરાક માટેનો સામાન્ય માર્ગ છે, બેયનો કોમન રસ્તો છે. નાસિકા કંઠનળી પાછી વિભાજિત થાય અને એને પણ અલગ અલગ પ્રદેશમાં વિભાજિત કરવામાં આવી. આ વિભાજન કેને આધારે છે, તો કે કંઠનળી જે ભાગમાંથી નીકળે એ પ્રદેશ અનુસાર એના નામ પડ્યા. એટલે નાકમાંથી નીકળે એટલે
કંઠનળી ને ત્રણ ભાગમાં વિભાજિત કરેલ, એક નાસિકા કંઠનળી, નાકમાંથી નીકળે છે એટલે નામ પડ્યું નાસિકા કંઠનળી. રેડી? નાસિકા કંઠનળી. પછી મુખ કંઠનળી, મુખના પ્રદેશમાંથી નીકળે, મુખ ગુહાની પાછળ આવેલ કંઠનળી નો દ્વિતીય ભાગ થયો. મુખ ગુહાની પાછળ આવેલ કંઠનળી નો દ્વિતીય ભાગ છે. એટલે નાકમાંથી નીકળી એટલે નામ પડ્યું નાસિકા કંઠનળી. એટલે ઉપરનો, સૌથી ઉપરનો ભાગ થયો. મુખમાંથી નીકળી એટલે મુખ ગુહાની પાછળથી નીકળી એટલે મુખ કંઠનળી, અને છેલ્લે સ્વર કંઠનળી. તો સ્વર કંઠનળી એટલે તમે સમજી ગયા કે સ્વર પેટીની કઈક વાત હશે. સૌથી નીચેનો ભાગ છે જે પશ્વ બાજુ અન્નળિયારે જોડાયેલું હોય અને અગ્ર બાજુ ઈશ્વર પેટીમાં ખુલતું હોય. કંઠનળીનો પશ્વ ભાગ અન્નળિયારે અને અગ્ર ભાગ સ્વર પેટીયારે. અગ્ર ભાગ સ્વર પેટી હારે જોડાયેલો એટલે હવે આપણે ક્યાં પહોંચ્યા? સ્વર પેટીએ. અહીંયા નાકની વાત પહેલા કરી, પછી કંઠનળીની વાત કરી, હવે કોની વાત આવશે? સ્વર પેટીની. ક્રમમાં ચાલશે છોકરાઓ, એકય ટોપિક અહીંથી આડા અવરોક્રમણ થતો નથી. હવે વાત આવે છોકરાઓ શેની? સ્વર પેટીની. સ્વર પેટી અગત્યની છે આપણી અંદર, કારણ કે આપણે જે કહેવા છીએ કે આપણે બોલી શકીએ. આપણા સિવાયના બીજા બધા પ્રાણીઓ છે ને એ ખાલી અવાજ કરે, બોલે નહીં. જે કંઠનળીને શ્વાસ નળી સાથે જોડવાનું કામ કરે, જે કંઠનળી ને શ્વાસ નળી સાથે જોડે, એટલે કંઠનળીનું જોડાણ શ્વાસ નળી આરે કરે. આની અંદર પર્ણ જેવા આકારના, પર્ણ જેવા આકારનો સ્નાયુનો બનેલો પટલ હોય. આ પટલ ને કાસ્થી નો બનેલો એક પટલ હોય જેને કામ શું છે? તો કે જ્યારે જ્યારે આપણે શ્વાસ લેતા હોય ત્યારે પટલ છે એ ખુલ્લો હોય, જ્યારે આપણે ખોરાક લઈ ત્યારે આ પટલ છે ને એ અન્નળી ને ઢાંકી દે. સોરી, જ્યારે આપણે ખોરાક લેતા હોય ત્યારે આ પટલ છે ને એ શ્વાસ નળીને ઢાંકે, જેથી કરીને ખોરાકના કણ છે ને એ શ્વાસ નળીમાં ન જાય, અન્નળીમાં જાય. કાસ્થીનો બનેલો આ પટલ હોય જે ગળવાની ક્રિયા સિવાય કાયમીને માટે કેવો હોય? ખુલ્લો. જ્યારે આપણે ગળતા હોય કોઈ પણ ખોરાકનો કોળિયો ગળી ત્યારે શ્વાસ નળી અને અન્નળી બાજુમાં જ છે,
ત્યારે આ પટલ છે ને એ શ્વાસ નળીને દબાવી દે, ઢાંકી દે, એટલે ખોરાક ક્યાં વયો જાય? અન્નનળીમાં. જે કાસ્થીનો બનેલ સ્નાયુ પટલ છે, ખોરાક લેતી વખતે તે શ્વાસ નળી ને બંધ રાખે જેને ઘાટી ઢાંકણ કહે છે. ખોરાક લેતા હોય ત્યારે શ્વાસ નળી બંધ રાખે, નામ છે ઘાટી ઢાંકણ. જે શ્વાસ દ્વાર સ્વર પેટી કંઠ નળીનું શ્લેષ્મ સ્તર, જે શ્વાસ દ્વાર કંઠ નળી, શ્વાસ દ્વાર જ્યાંથી શ્વાસ દાખલ થાય, શ્વાસ દ્વાર કંઠ નળી નું શ્લેષ્મ સ્તર સ્વર દંડ ધરાવે, આ સ્વર દંડ છે. જ્યારે આપણે ફેફસામાંથી હવા બહાર આવે ત્યારે આ સ્વર દંડ સાથે એ હવા છે એ અથડાય, સ્વર દંડ ધ્રુજારી અનુભવે, ધ્રુજારી કરે, અને આપણે જે પ્રકારનું ઉચ્ચારણ કરવું હોય એ પ્રકારનું ઉચ્ચારણ સ્વર દંડ દ્વારા થાય. આપણા સિવાયના બીજા બધા જ પ્રાણીઓમાં સ્વર દંડ હોય છે, પણ એ સ્વર દંડ આપણી અંદર જે રીતના કામ કરે છે ને એવું કામ નથી કરતા, એટલે એની અંદર કંપન ક્ષમતા હોતી નથી. કંપન ક્ષમતા ન હોવાને કારણે એમાંથી ઉચ્ચારણ ન થાય, એ ખાલી અવાજ કરે. દાખલા તરીકે ગાય, સિંહ એ અવાજ કરે પણ એમાંથી કોઈ ઉચ્ચારણ ન થાય, શબ્દ ન નીકળે, એટલે આ સ્વર દંડ ધરાવે. આ સ્વર દંડ છે તે કંપન ક્ષમતા ધરાવે, સ્વર દંડ કંપન ક્ષમતા ધરાવે, જેથી અવાજ એટલે કે ઉચ્ચારણ શબ્દ આપણે બોલી શકી, બીજા બધા શબ્દ બોલી શકતા નથી, આપણે એક જ શબ્દ બોલી શકી. તો અહીં સુધી વાત પહેલા આપણે જોઈ લઈ ત્રણ અંગોની. તો કે માનવીના શ્વસન તંત્રમાં નાક, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની ને ફેફસાનો સમાવેશ થાય. નાક ચહેરાની બહારની બાજુ ઉપસેલો અંદરનો એક ભાગ છે, ઉપસેલો ભાગ છે, અંદરનો ભાગ છે અસ્થિથી ઘેરાયેલો છે. બાહ્ય નાસિકા છિદ્ર, બહારના ભાગે બે છિદ્ર હોય જે પટલ દ્વારા એકબીજાથી જુદા પડતા હોય. નાસિકા કોટર જે નાકનો અંદરનો ભાગ છે, જે અસ્થિથી ઘેરાયેલી મોટી એક ગુહા છે. અંદરની બાજુએ બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા એ ખુલે, જે નાસિકા પટલ દ્વારા એકબીજાથી એટલે અંદરથી એકબીજાથી જુદા પડતા હોય, જેના ત્રણ ભાગમાં એને વિભાજિત કરવામાં આવ્યું છે. બાહ્ય નાસિકા છિદ્ર નીચેના ભાગને વેસ્ટિબ્યુલર બાહ્ય નાસિકા છિદ્ર અને મધ્ય ભાગને શ્વસ મધ્યમાં શ્વસન પ્રદેશ આવેલો છે, એટલે એ મધ્ય ભાગ થયો, અને પાછળનો ઉપરના ભાગને ત્રાણ પ્રદેશ એમ ત્રણ ભાગ પડ્યા. કંઠનળી જે 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, જે હવા અને ખોરાક માટેનો સામાન્ય એક માર્ગ છે. કંઠનળીને પાછી ત્રણ ભાગમાં વિભાજિત કરી, નાસિકા કંઠનળી એટલે સૌથી ઉપરનો ભાગ, મુખ કંઠનળી એટલે મુખ ગુહાની પાછળ આવેલો ભાગ, આવેલ કંઠનળીનો દ્વિતીય ભાગ, અને સ્વર કંઠનળી
કંઠનળી નો પશ્વ ભાગ અન્નળી સાથે જોડાય અને અગ્ર ભાગ સ્વર પેટી સાથે જોડાય. હવે સ્વર પેટીની વાત આવી, જે કંઠનળી ને શ્વાસ નળી સાથે જોડે એની અંદર પર્ણ જેવા આકારનો સ્નાયુનો બનેલો પટલ હોય, જે કાસ્થીનો બનેલો સ્નાયુ પટલ છે. આ કાસ્થીના પટલનું કામ શું છે? તો કે જ્યારે આપણે ખોરાકને ગળતા હોય ત્યારે આ કાસ્થીનો બનેલો પટલ જેનું નામ છે ઘાટી ઢાંકણ, તે શ્વાસ દ્વારને શું કરે? બંધ રાખે. એટલે આપણે લીધેલો ખોરાક છે એ અન્નળીમાં જાય, શ્વાસ નળીમાં જાય નહીં, શ્વાસ નળીને ઢાંકી દે. જ્યારે આપણે ખોરાક લેતા ન હોય, એટલે કે અત્યારે તમે ને હું ખોરાક નથી લેતા, ત્યારે આ ઘાટી ઢાંકણ છે એ ખુલ્લું હોય, એટલે શ્વાસ નળી ખુલ્લી હોય ને અન્નળી ખુલ્લી હોય, વચમાં આવી જાય. માની લ્યો કે આ બાજુ અન્નળી છે, આ બાજુ શ્વાસ નળી છે. ખોરાક લઈ છે તો એ શ્વાસ નળી ને હું કરી દે બંધ, એટલે ખોરાક ક્યાં જાય? અન્નળીમાં. ખોરાક નથી લેતા તો ખુલ્લું હોય, આ રીતનું એ કામ કરતું હોય. સ્વરદંડ કંપન ક્ષમતા ધરાવે, એટલે કે એની અંદર સ્વર પેટીમાં સૂક્ષ્મ સ્નાયુના બનેલા તંતુ જેવી રચના હોય જેને સ્વરદંડ કહેવાય, કંપન કરે. કંપન કરે એટલે એમાં ધ્રુજારી આવે અને જેને કારણે આપણે ફેફસામાંથી ઉચ્છવાસ બહાર કાઢીએ ત્યારે કંપન સાથે એ હવા છે એ અથડાય, કંપન થાય અને આપણે જે બોલવું હોય તે જીભની મદદથી, જીભના હલનચલન દ્વારા ઉચ્ચારણ થાય. રેડી? આખો ટોપિક એકારે આપણે નથી લેતા, પેલા તમારે ત્રણ અંગોની તૈયારી કરવાની છે. હું સાઈડમાં આવી જાઉં, તમે ટેક્સ્ટમાં જોજો. ટેક્સ્ટની અંદર અહીંયા મેં જેટલી માહિતી દીધી છે એટલી બધી જ માહિતી આપણા સિલેબસમાં છે નહીં, એટલે ખાસ આ નોટ ડાઉન કરી નાખજો, બુક બનાવજો, જેથી કરીને તમને નીટની તૈયારીમાં શું રહીએ, અનુકૂળતા રહીએ. ઓકે, અહીંયા આપણે આ લેક્ચર અટકાવીએ છીએ. હોમવર્કની અંદર નાક, કંઠનળી અને સ્વર પેટી કેટલી વાર? તો કે બે વાર કરવાનું છે. ઓકે, અહીંયા આપણે અટકીએ.